સુરત જિલ્લાના બારડોલી પંથકમાં આવનારા ગણેશ ઉત્સવને ઉજવવા માટે ભક્તોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. જ્યારે ગણેશ ઉત્સવને ગણતરીના બાકી દિવસો બાકી છે ત્યારે સરકાર દ્વારા 4 ફૂટની મૂર્તિની સ્થાપના માટે છૂટ આપતા મૂર્તિકારો અને ભક્તોએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. શ્રાવણ માસ શરૂ થતા ઉત્સવો શરૂ થઈ જતા હોય છે. શ્રાવણ માસ બાદ હવે આવનાર દિવસોમાં ગણેશ ઉત્સવ આવનાર છે અને આ વખતે સરકાર દ્વારા પણ મોડે મોડે મંજૂરી આપી દેવામાં આવી છે. એક સમયે મૂર્તિકારો પણ દુવિધામાં મુકાયા હતા, પરંતુ 4 ફૂટની પ્રતિમાની મંજૂરી આપી દેવાય છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં પણ મૂર્તિકારો અંતિમ તબક્કાની તૈયારીઓ કરી મૂર્તિની તૈયારી કરી રહ્યા છે. જો કે કોરોના કાળ પહેલાનું મૂર્તિઓનું વેચાણ અને કોરોના કાળ બાદના વેચાણમાં મોટી અસર જોવા મળી રહી છે. કોરોનાની મહામારીના પગલે 2 વર્ષ આપણા ધાર્મિક તહેવારો પર પ્રભાવિત થયા, જેમાં ખાસ કરીને ભગવાન ગણેશજીની આવકારોનો ઉત્સાહ અલગ જ જોવા મળે છે. 2 વર્ષથી ઉત્સવ વંચિત રહેલા ગણેશ મંડળના આયોજકો ગણેશ ભક્તો આ વખતે આનંદમાં આવ્યા છે. ભલે 4 ફૂટની નાની પ્રતિમા સ્થાપન કરાય, પરંતુ ઉત્સવની મંજૂરી મળતા બારડોલી પંથકના ગણેશ મંડળના આયોજકોએ પણ તૈયારી શરૂ કરી છે. ગણેશ ઉત્સવને લઈને આ વખતે અંતિમ સમય પણ સરકાર દ્વારા નિર્ણય લેવા હતો અને ઉત્સવની મંજૂરી આપી દેવાય છે, જેના માટે જાહેર કરેલ માર્ગદર્શિકા મુજબ ઉત્સવ ઉજવવા માટે મંજૂરી આપી છે. ત્યારે મૂર્તિકારો સાથે આ વખતે ગણેશ ભક્તો પણ વિઘ્નહર્તાને આવકારવા થનગની રહ્યા હોય તેવો ઉત્સાહ ગણેશ ઉત્સવની તૈયારીમાં જોવા મળી રહ્યો છે. જી, મારું નામ યોગેશ, અમે મૂર્તિકાર છે, વૈદ્યનાથમાં રહીએ. તો છેલ્લા 2 વર્ષથી કોરોનાના લીધે મારું ધંધું બધું અટકી ગયેલું છે. બરાબર આ વર્ષે સરકારને છૂટછાટ આપેલી છે. 4 દિવસ પહેલાં ગાઈડલાઈન આપી, તેમાં લોકોની 4 ફૂટની માંગ વધારે છે. પીઓપી નથી લેતા, માટી નથી લેતા, બધા પીઓપી જ માંગે છે. તો હવે મૂર્તિ જ નથી તો બનાવતા છે, 24 કલાક કામ કરીએ તો મૂર્તિ પૂરી નથી થતી, કેમ લોકોની માંગ વધારે. કોરોનાના એના 40-50 હજાર કરતાં 10-12 હજાર મૂર્તિ વેચાણ છે અમારું. બનાવી નથી કોરોના લીધે, સરકારને કંઈ ગાઈડલાઈન કંઈ છૂટછાટ નહીં આપી તો તેના લીધે અમે મૂર્તિ નહીં બનાવી. મારું નામ કિરણ છે, હું નવસારીમાં મૂર્તિ વેચું છું અને 2 વર્ષથી મૂર્તિ પર પ્રતિબંધ હતો પીઓપી પર, અને આ વર્ષે છૂટ આપી છે. તો આ વર્ષે હું 200 મૂર્તિ નાની અને 20-25 મોટી મૂર્તિ 4 ફૂટનું વેચાણ થાય છે, તો હું બધા મંડળો લેવા નીકળ્યા છે તો હું 4 ફૂટની મૂર્તિ લઈ જાઉં છું વેચાણ માટે. કારણ કે 2 વર્ષથી વેચાણ બંધ હતું અને આ વર્ષે છૂટ આપી છે તો વેપારીઓ અથવા મંડળ બધા નીકળે છે, એટલે આ વર્ષે વેચાણ થશે એવું લાગે એટલે લઈ જાઉં છું. મારું નામ વિજય ગોસ્વામી, શ્રી ગણેશ મંડળ લીમડા ચોકના પ્રમુખ બોલું છું. આ વખતે ગણેશ સરકારને ગાઈડલાઈન પ્રમાણે આ વખતે સરકારે છૂટ આપી છે કે તમે 2 ફૂટની અને 4 ફૂટની મૂર્તિ તમે માંડી શકો, 2 ફૂટની ઘરની અંદર માંડી શકો કે ઓટલા પર કરી શકો, અને 4 ફૂટની તમે બહાર એક મંડપ બનાવીને 10x10નો 15x15નો મંડપ બનાવીને કરી શકો, અને 10-15 માણસો જેને તમે વિસર્જન તરવામાં કે એમાં કરી શકો એ રીતનું પણ એ લોકો કીધું છે. એ લોકો આવશે અને મૂર્તિઓ લઈ જશે, એટલે આ વખત ગણેશ મંડળના આયોજકોને ઘણો આનંદ છે. ગઈ વખત કરતાં ગઈ વખત થોડું ઘરની અંદર અને ઘરમાં જ એ કરવાનું હતું, અને આ વખત એ લોકો છૂટછાટ આપી છે, મૂર્તિ જાતે જ લઈ જવાનું એ લોકો એવું રાખ્યું છે, એટલે ગણેશ આયોજકોને ઘણો આનંદ છે.